વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? મજામાં? સરસ, ચાલો હું પણ મજામાં. તો વિદ્યાર્થી મિત્રો, ગીતાશ્રી પરિવારમાં હું તમારું બધાને હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિક છે ધોરણ 8 નો વિષય ગુજરાતી, જેનો વિષયાંક છે જુમો ભિસ્તી, જે આપણે આગળના ક્લાસમાં એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જુમો ભિસ્તી પાઠ છે, પાઠના લેખકનું નામ તમને બધાને યાદ હશે, શું છે વિદ્યાર્થી મિત્રો? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, જેનું ઉપનામ છે ધૂમકેતુ, જેના વિશે પણ આપણે આગળના ક્લાસમાં માહિતી મેળવી ચૂક્યા હતા. આપણે પહોંચ્યા હતા પેજ નંબર 10 ઉપર. તમે બધા તમારી પાઠ્યપુસ્તક કાઢશો અને સાથે સાથે એક નોંધવહી પણ કાઢશો, જેમાં તમે નોંધ કરી શકો કે એવા જરૂરી જરૂરી મેઇન મેઇન પોઈન્ટ હોય કે જેની તમને કંઈ ના ખબર પડે, ન સમજાય, તો એમાં તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચ્યા હતા કે પેલો જુમો અને ભિસ્તી, જુમો ભિસ્તી પાઠ છે, એમાં જુમો અને વેણુ જે જાય છે ફરવા માટે જાય છે, ચાર ઓલો વેણુ ને ચરાવવા માટે લઈ જતો હોય છે જુમો, અને પછી ત્યાં જાય છે તો ઓલો વેણુ રહ્યો ને એ બહુ આનંદિત પ્રફુલ્લિત થઈ જાય છે, અને પછી એમાં એનો પગ ફસાઈ જાય છે, એ આપણે હવે જોવાનું છે. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. બંને મિત્રો ત્યાં રોજ સાંજે ફરવા જતા, એટલે વેણુ હોય એને ચારવું હોય એટલે લીલું લીલું ઘાસ ચરવા માટે એને લઈ જતો જીમો, અને રોજ પછી સાંજે જાય ને બંને મિત્રો એટલે નદીના કાંઠા સુધી જઈ અને પાછા વળી જાય. આ વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા, એ અમુક વાર કામ એમને ઓછું હોય, થોડુંક ઓછું હોય તો કામ પતી જાય, કામ વેલા પતી જાય. એનું ખૂબ કામ હતું જુમાનું કે બધાના જો ઘરે પાણી ભરી દેતો મસકથી, અને થોડું કામ વેલા પતી જાય તો એ વેલા નીકળી જાય, એટલે વેલા એને બીજું તો કંઈક કામ હોય નહીં, એટલે જુમાને જુમો અને વેણું બંને વેણુને લીલું લીલું ઘાસ નદીના કાંઠાનું હોય એ ચરાવવા માટે લઈ જતો. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. એક દિવસ એવું બન્યું કે સવારે વહેલા 5 વાગ્યા હતા અને બંને ફરવા નીકળે છે. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચડે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નથી. વેણુ કોણ હતો? પાડો હતો. છતાં એ પેલો જુમાને કે આ જે પાડો છે એ થોડું ઘણું એ નદીના કાંઠે ચડી લે તો મારે ઘરે થોડું ઓછું લઈ જવું પડે. તો પેલો વેણુ તો પાડો હતો, છતાં એ કેવું વિચારે કે આ એક પ્રકારનો શું કહેવાય, લખવાવાળા જે લેખક હોય ને એના ઉપર ડિપેન્ડ કરે કે એને શું લખવું, કેવી ભાષા લખવી, કેવી રીતે આપણે સમજાવવું. તો એટલે આ કનૈયાલાલ પટેલે જે લખેલું છે આ વાક્ય, જે વેણુ માટે કેવી સુંદર રચના છે વિદ્યાર્થી મિત્રો. તો એ શું કે છે, એટલે જીમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઉભો રહે અને ના નહીં ખાવે સ્પષ્ટ સંભળાવે. પાડા હોય ને કે ગાય હોય એને આપણે આપતા હોય ને તો એવી અવાજ કરે, એને શું કહેવાય, ઓલી અવાજ કરે. તમારા ઘરે ઘોડા હોય તો તમે જોઈજો એ બોલતા હોય, પણ એ આપણી ભાષા, આપણે એની ભાષા ના સમજવું, પણ આપણી ભાષા એ સમજતું હોય. વેણુને એમ લાગ્યું કે આમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નથી. એટલે ગૃહસ્થાયના લક્ષણ એટલે સારા ઘરના માણસોના આવા લક્ષણો ન હોય, લક્ષણ એટલે સંસ્કાર, કે સારા માણસોના છોકરા હોય એ આ રીતના બહાર ખાતા ન ફરે, ઘરમાં બેહીને ખાય. અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. એટલે જુમો છે પેલો વેણુ કોશિશ કરે છે ખવડાવવાની વેણુને, પણ જુમાનું કંઈ ચાલતું નથી અને પેલો વેણુ છે સ્પષ્ટ રીતે ના પાડી દે, ચોખ્ખી ના પાડી દેતો હોય છે. અંતે છે ને જુમો ઘણું બધું કહે છે પણ પેલો માનતો નથી, ખાતો નથી, અને પછી જુમો છે ને થાકી જાય છે. તો પછી કહે છે કે ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને લાડ કરવાની બહુ ટેવ પડી ગઈ છે. પેલાને કહે છે વેણુને કે તને છે ને લાડ કરવાની બહુ ટેવ પડી ગઈ છે, કેમ કે વેણુનું તો કોણ છે, એક ખાલી જુમો એક જ વ્યક્તિ એની સાથે છે, એટલે બે બંને મિત્રો કેવા સાફ થાય, સારા એવા ફ્રેન્ડ છે.
મચડ
નમેલો જોયો ને હાથો, પેલો સિગ્નલ નો હાથો નમેલો જોયો, તો આ જે ઝૂમો હતો ને એને જોયું તો એને અંદર થી ઘાસકો પડી જાય છે. ઘાસકો પડ્યો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, ફાળ પડે. પેલા ઝૂમા ને ફાળ પડે છે અચાનક, એમ કે હમણાં આપણને ખબર હોય કે આપણે રોડ ની વચ્ચે ઉભા છીએ અને સામેથી ફટાફટ ફટાફટ મોટો ખટારો આવતો હોય, તો આપણે આમ જોઈએ કે કોઈ આવે ને આપણે વચ્ચે પડ્યા હોય અને આવતો હોય તો આપણને, આપણે એને જોઈએ તો આપણને કેવું થાય, આમ અચાનક આમ ફાળ પડી જાય ને, આમ અચાનક આપણે કઈ એવી ખબર ના મળવી ને કે કઈક થયું છે, કોકને કઈક થયું કોકાણું, તો આપણે આપણે અંદર શું થાય, અચાનક ધાસકો પડી જાય, ફાળ પડી જાય. ગાડી આવશે તો એને અચાનક આમ અંદર પોતાની અંદર એવું વિચાર આવી જાય છે, ફાળ પડી જાય છે. ગાડી આવશે તો એવું એને લાગે છે, તે એકદમ રસ્તા તરફ દોડ્યો, એ ફટાફટ ફટાફટ રસ્તા ઉપર દોડવા જાય છે. કેમ કે એમ કે કોઈ વ્યક્તિ બીજા કોઈ મળી જાય, અથવા તો જે અહીંયા સિગ્નલ હાથો નીચે નમવા વાળા કોઈ વ્યક્તિ હોય તો એમના પાસે જઈ અને આ પાટાને કાઢવાનો પ્રયત્ન કરી શકો. એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનીઓ તેને આવતા જોયા. સવારમાં વહેલા ફરવા નીકળે છે, અમુક લોકો રનિંગ કરવા જતા હોય ને, એમ બે છોકરા છે ને ઈ નીકળે છે અહીંયાથી. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપી ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. એક હાથમાં નેતરની સોટી હતી અને માથે પેલી ટોપી પહેરી હતી, તો ટોપી થી તો અંદર ટોપી પહેરી હોય તો અંદર ગરમી થાય ને, તો એ ટોપી હાથમાં લઈ બીજા હાથમાં ટોપી છે એક હાથમાં ને એક હાથમાં નેતરની સોટી છે, જે ફંગોળતા ફંગોળતા બે જુવાનીઓ આવતા જોવે છે. ગાંડા દોડે તેમ ઝૂમો એમની પાસે દોડ્યો. જેમ ગાંડા કોઈ વ્યક્તિ દોડતા હોય ને એમાં ઝૂમો દોડે છે અને એમની પાસે જાય છે અને પેલા છોકરાને કહે છે કે ભાઈ સાહેબ મારો ને મારો પાડો, કે છે મારો મારો એ પાડો. કેમ કે જે વ્યક્તિના ઉપર જે વીતી હોય ને એ વ્યક્તિ નું દુઃખ બીજા ન સમજી શકે, બીજા વ્યક્તિ એનું દુઃખ ન સમજી શકે, કેમ કે એ પોતાની અંદર નું જે દુઃખ હોય ને એ આપણને આપણા અંદરથી શબ્દ ના નીકળે. એની જે એમાં જે ઝૂમો હતો ને એ બોલવાનો, પેલા જે છોકરા હતા એની પાસેથી એને મદદ લેવી હતી કે મારા પાડો બહાર કાઢી શકે, પણ આ પાડો જે હતો એ તો એનો પગ તો હલવાઈ રહ્યો હતો અને સામેથી પાછો સિગ્નલ નો હાથો પણ નમેલો હતો, તો રેલ ગમે ત્યારે આવે એની કઈ નક્કી લે કે ગમે ત્યારે એ આવીને પહોંચી અને મારા પાડાને કાપી નાખશે. તો પેલો ઝૂમો છે ને એ પેલા બે છોકરા પાસે મદદ લેવા જાય છે, પણ એની પાસે કઈ શબ્દ નથી, બોલી નથી શકતો, કેમ કે અચાનક એવી મુશ્કેલ પરિસ્થિતિમાં આવ્યા હોય તો આપણે બોલી ન શકી. એની જે માજી ઝૂમો હતો ને એ કે છે એ સાહેબ એ ભાઈ સાહેબ મારો એ મારો પાડો અવઘડી કપાઈ જશે, કે છે મારો પેલો પાડો મારો પાડો કપાઈ જશે. અવઘડી એટલે શું થાય, અવઘડી એટલે વિદ્યાર્થી મિત્રો હમણાં, પેલો કે છે કે મારો પાડો છે એ અવઘડી એટલે હમણાં જ કપાઈ જશે, હમણાં જ એની રેલવે આવશે રેલગાડી આવશે તો મારા પાડાને ત્યાં કાપી નાખશે, તમે જલ્દી જલ્દી મારા પાડાને બચાવી લો. બંને જણાએ જુમાએ દેખાડ્યું, ત્યાં જોયું તો કોઈ કાળું તરફ ફરતું હોય એવું લાગ્યું. બંને જણા જે હતા એને પેલો જુમો કહે છે કે જો સામે પેલા રેલવેનો પાટો છે ને ત્યાં મારો પાટો છે ને એનો પગ ત્યાં હલી રહ્યો છે તો એને કાઢો. તો એ પેલો બે જે લોકો છે ને છોકરા, એ છોકરા જોવે તો દૂરથી જોવે તો કેવું લાગે, કઈ કાળું કાળું કે તરફડ તરફડિયા મારતું હોય એવું એને લાગે છે. તો પછી પેલા બે છોકરા કહે છે શું છે, મારો વેણું, એટલે જુમો જવાબ આપે છે કે મારો વેણું મારો પાટો. તો પછી પેલા છોકરા છે ને જવાબ આપે છે ઓહો જાજા ફાટકવાળા પાસે દોડ, એની મદદ નથી કરતા પણ શું કે છે કે જાજા જલ્દી પેલા ફાટકવાળા પાસે જા અને એ તારા પાડાનો પગ કાઢવાનો કોશિશ કરશે. પછી પેલો જુમો છે ને પેલા બે છોકરાને કહે છે તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે. પેલો પાડો છે ને જુમો ઈ પેલા બે છોકરાને કહે છે કે તમે મા બાપ, કેમ કે આપણે એની પાસે મદદ
બચી જશે, એનો પગ નીકળી જશે તો એનો જીવ પણ બચી જશે. અમે તું દોડ દોડ ફાટક વાળાને કે, પેલો જે છે ને ઈ તો બે છોકરા એ તો કહે છે કે અમે મદદ કરવી, એવો પ્રશ્નાર્થ કરે છે કે અમે મદદ કરવી, એની જગ્યાએ તું પેલા ફાટક વાળા પાસે જા, એની પાસે દોડ તો એ તારી મદદ કરશે. એમ કહી અને બંને જે ઘણા હતા બે છોકરા ઈ ચાલતા થઈ જાય છે. જુમો ફાટક વાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એને ઘરમાંથી કોઈ કોઈ માણસ પણ દેખાણું નહીં. કોઈ માણસ એક ફક્ત ઘંટડીનો અવાજ જ આવતો હતો, એની સિવાય કોઈ પણ વ્યક્તિ ત્યાં દેખાતો નહોતો. તો વિદ્યાર્થી મિત્રો, તો પછી પાડા પેલો જુમો છે એને કેવું થાય? પોતાના પાડા જે નાનપણથી અત્યાર સુધી એની સાથે ઘણા બધા દિવસો સુખના એવા દુઃખના એવા ઘણા મિત્રો આવ્યા અને ગયા ને ટૈકા, અને અંતે છેલ્લે કોણ છે? જુમો અને વેણુ છે, બંને એક સાથે એક ઘરમાં રહેતા હોય છે. અને અચાનક આપણા કોઈ સગાનું આપણે ભલે આપણે ઓળખતા ન હોય, આપણે આપણે સગા હોય તો પણ તો દુઃખ લાગે, પણ આપણે કોઈ બીજા વ્યક્તિને આ રીતના દુઃખમાં જોઈએ ને તો એ આપણને દુઃખ લાગે લાગે ને. પછી નો લાગે નો પણ લાગે, કેમ કે અમુક લોકોની અંદર જીવ ન હોય. આપણે સારા માણસો જે હોય ને એના એને જીવ વળે, બધાને જીવ ન પડતો હોય. જેમ કે આ બે છોકરા હતા, એને એને જો જુમાની મદદ કરી હોય, એને પગ પેલા વેણુનો પગ કાઢવાનો કોશિશ સાથે સાથે કરી હોય તો કદાચ વેણુનો જીવ બચી જાય, પણ એ બે છોકરા એની મદદ ન કરી. જુમો ફાટક વાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. જુમો છે ને એ દોડે છે ફાટક વાળાના ઘર તરફ દોડે છે, તો અહીંયા ખાલી ઘંટીનો અવાજ સિવાય બીજું કોઈ પણ માણસ ત્યાં ફરકતું એટલે કોઈ પણ દેખાતું નથી હોતું. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય છે. એટલામાં એને છેટેથી ગાડીની સિસોટી ગાડીનો પાવો વાગે ને એમ ગાડીનો સિસોટી સંભળાય છે. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. જુમાએ ચારે તરફ જોયું, એને પેલો સિસોટીનો પેલો પાવો સાંભળ્યો રેલગાડીનો, તો એને ચારે તરફ આમ નિરાશ થઈને જોવે છે, દુઃખી થઈને જોવે છે, પણ કોઈ એની મદદ નથી કરતું. કેમ કે કોઈ ત્યાં હોતું જ નથી, પેલા બે છોકરા હતા એ પણ એની મદદ ન કરી. પણ માણસનું કોઈ છયું સરખું જણાયું ને, એને ઘણી બધી બધી બાજુ જોયું પણ કોઈ વ્યક્તિ તેને ત્યાં દેખાયું નહીં. ઝપાટાભર સિગ્નલના થાંભલા તરફ દોડે છે, ફટાફટ એક જ ઘાયે ઝપાટા બદલે એક જ ઘાયે પેલો જે જુમો છે એ સિગ્નલના પાટા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજ નો તેનો સ્વાદ સંભળાય તેમ હતું નહીં. ઘંટીના અવાજમાં એનો સ્વાદ પેલો રેલગાડીનો પાવો વાગતો હોય એ પાવામાં આપણે અવાજ કરીએ તો થોડું કઈ સંભળાય, તો એનો અવાજ ત્યાં સંભળાતો નથી. તેણે જોરથી બારણામાં પાટું માર્યું, એ કોણ? એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો, મારું જાનવર કચરાઈ જશે. પેલો જુમો છે ને એ પેલા ઘંટી સિગ્નલ વાળાને ત્યાં જાય છે, એનું ઘરમાં ખૂબ ચાટ પાડે છે, હાથ પાડે છે, રાયડું પાડે છે, અને પોતે તેનું દરવાજો હોય છે ને અહીંયા પાટું મારે છે, તો અંદરથી એક સ્ત્રીનો અવાજ આવે છે. ઘરે કોઈ ભાઈ માણસ નથી. બસ એટલા બેદરકાર જવાબ સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી, એટલે પેલી રેલગાડીનો પાવો ફરીથી વાગવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ એક રાખું છું. આગળનો પાઠ તમે બધા વાંચી લેજો, મને આશા છે કે તમે બધા વાંચી જ લીધો હશે, કેમ કે પાઠ જ એટલો ઇન્ટરેસ્ટિંગ છે, આપણને એમ જાણવાની ઉત્સુકતા હોય કે આગળ શું થશે આગળ શું થશે, બરોબર ને? તો તમે આગળનો પાઠ વાંચી લેજો, અને કંઈ ન સમજાય તો મને વિદ્યાર્થી મિત્રો પર્સનલી પણ પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીમાં તમે તમારી સાથે આપણે જ્યાં સુધી ચાલ્યા છીએ ત્યાં સુધી તમે પૂરતા રહેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.